हेलो एवरीवन, हमें अपने आज डिस्कस करवा जा रहे थे अपना जीनेटिक्स में एक बहुत इम्पोर्टेंट चैप्टर नी आनुवंशिकता नो आणविय आधार मॉलिक्यूलर बेसिस ऑफ इनहेरिटेंस नीट माटे खूब इम्पोर्टेंट चैप्टर छे। छेल्ला 3 થી 4 वर्ष नो एनालिसिस जो ने तो सौथी वधारे वेटेज जो अपना 38 चैप्टर माथी कोई चैप्टर नो रहतो होय ने तो ए आ चैप्टर छे। 6 થી 7 ક્વેશ્ચન માત્ર એક જ ચેપ્ટર માંથી પૂછવામાં આવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને એટલા માટે જ આજે આપણે આ ચેપ્ટર નું ખૂબ જ ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ, ખૂબ જ ડિટેલમાં, કે જેને લીધે આપણને વસ્તુનો ખ્યાલ આવે। તો આપણે પહેલા સ્ટાર્ટ કરી રહ્યા છીએ ન્યુક્લિક એસિડના પ્રકારો। બીજું મિત્રો, આપણે હવે બાયોમોલિક્યુલ્સ નું સ્ટડી તમે સ્ટાન્ડર્ડ 11th ની અંદર કરી ગયા છો તો તમને ખબર હશે કે ન્યુક્લિક એસિડ न्यूक्लियस की अंदर જોવા મળતો એસિડિક દ્રવ્ય કે જે આપણી આનુવંશિકતા માટે પણ જવાબદાર છે, જેમાં બે શબ્દોની બે આમ તો વાત કરી શકાય, એક ડીએનએ ની વાત કરી શકાય અને એક આરએનએ ની વાત કરી શકાય। ન્યુક્લિક એસિડના પ્રકારોમાં જો તમે જોવા જશો તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોવો તો એક છે ડીએનએ કે જે મોટા ભાગના સજીવોનું આનુવંશિક દ્રવ્ય છે અને બીજું તમને કીધું છે આરએનએ કે જે કેટલાક વાયરસનું આનુવંશિક દ્રવ્ય છે। આપણે જાણીએ છીએ કે વાયરસ જે છે એ જીવંત સજીવો નથી, માટે એની પાસે જેનેટિક દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે અને એ જ્યારે યજમાનની અંદર જશે ત્યારે યજમાનની અંદર પોતાના આરએનએ પરથી એ પોતાનું ડીએનએ બનાવશે, એટલા માટે જ આર વાયરસને યજમાનની જરૂર પડે છે। અધરવાઇઝ જો બેક્ટેરિયા છે કે કોઈ પણને યજમાન જે છે એનું પોતાની જરૂર, કારણ કે પોતાનું ડીએનએ પોતે પોતે સ્વયંજનિત કરી શકે છે, એટલા માટે જ્યારે આરએનએને જ્યારે પોતાનું ડીએનએ બનાવવું, વાયરસને પોતાના આરએનએ માંથી જ્યારે પોતાનું ડીએનએ બનાવવું હશે ત્યારે ફરજિયાત એને યજમાનની જરૂર પડશે, એટલા માટે ખાસ આ સમજવા જેવું છે। આરએનએ નું કાર્ય શું છે મિત્રો? તો આરએનએ નું સંદેશાત્મક કાર્ય છે, બરોબર છે। આરએનએ જે છે એના ઘણા બધા કાર્યો આપણે આગળ ચર્ચા કરશું, પણ મેઇન એક વાત કીધું કે સંદેશાત્મક કાર્ય, જેમાં એમઆરએનએ છે, ટીઆરએનએ છે તો ટ્રાન્સફર નું કામ કરે છે, રાઇબોઝોમલ આરએનએ છે આરઆરએનએ તો પ્રોટીન સિન્થેસિસ નું કાર્ય કરે છે અને આ સિવાય જનીન દ્રવ્ય તરીકે તો છે જ। આરએનએ ના બે પ્રકાર આવે મિત્રો, એક ફંક્શનલ આરએનએ આવે ને એક જીનેટિક્સ આરએનએ આવે। જીનેટિક આરએનએ એટલે કે જે કોઈ ફંક્શન નથી કરતા પણ એક જનીન દ્રવ્ય તરીકે હાજર છે કોઈ પણ ઓર્ગેનિઝમ વાયરસની અંદર, બરોબર છે, તો એની અહીંયા વાત કરીએ છીએ। અને બીજું કીધું છે રિબોઝાઇમ, રિબોઝાઇમ એટલે શું તમને ખાસ સમજાય તું, મારો શબ્દ સમજો ખાસ। આપણે જાણીએ છીએ કે બધા જ ઉત્સેચકો છે ને એ પ્રોટીનના બનેલા છે, આ આપણને ખ્યાલ છે, બરોબર, પણ જયારે પૃથ્વી પર પ્રોટીન જ નહોતું, બરોબર છે, જયારે પૃથ્વી પર પ્રોટીન નહોતું, કારણ કે આગળ જયારે હું તમને પ્રસ્થાપિત પ્રણાલીની વાત કરીશ સેન્ટ્રલ ડોગમાની ત્યારે એમાં એક વસ્તુ હું તમને સમજાવીશ કે સૌ પ્રથમ વખત જયારે છે ને પૃથ્વી પર આરએનએ નો ઉદ્વિકાસ થયો, ત્યાર પછી એમાંથી ડીએનએ આવ્યું અને ત્યાર પછી સંયુક્ત રીતે ડીએનએ અને આરએનએ દ્વારા જે છે પ્રોટીન નિર્માણની પ્રક્રિયા થઈ। તો મિત્રો, જયારે પ્રોટીન હતું જ નહીં તો ઉત્સેચક તરીકે કામ કરતું હતું કોણ? કોણ કાર્ય કરતું હતું? તો ત્યારે ઉત્સેચક તરીકે કાર્ય આરએનએ નો, ત્યારે ડ્યુઅલ, ડ્યુઅલ એટલે દ્વૈત સ્વભાવ હતો, ડ્યુઅલ નેચર હતો, આરએનએ બે કામ કરતું, પોતે જનીન દ્રવ્ય તરીકે પણ વર્તતું હતું અને સાથે સાથે આરએનએ એન્ઝાઇમ તરીકે પણ કામ કરતું હતું। તો જ્યારે આરએનએ ઉત્સેચક તરીકે કાર્ય કરે ત્યારે એને રિબોઝાઇમ કહેવાય, રિબોઝાઇમ એટલે આરએનએ વર્કિંગ એઝ એ એન્ઝાઇમ, ધેટ ઇઝ કોલ્ડ એઝ એ રાઇબોઝાઇમ। યાદ રાખજો મિત્રો, રિબોઝાઇમ એટલે શું? રિબોઝાઇમ એ એકમાત્ર એવો એન્ઝાઇમ છે, એવો ઉત્સેચક છે જે પ્રોટીન નો બનેલો નથી પણ ન્યુક્લિક એસિડ છે, આ સમજશું આપણે ખાસ। ડીએનએ ની વાત કરીએ આપણે તો ડી ઓક્સી રિબો ન્યુક્લિયોટાઇડ જે છે એનો પોલિમર છે, હું આની ચર્ચા તમારી સાથે આગળ ડિટેલમાં કરીશ, બરોબર, જે બેઝ પેર ધરાવે છે। જેમ કે દાખલા તરીકે તમારી પાસે સ્ક્રીન પર જુઓ તો તમને અહીંયા અલગ અલગ બેઝ પેર ની વાત કરી છે, જેમ કે બેક્ટેરિયોફાજ નો તમને કહ્યું છે, બરોબર છે, 5174 નું કીધું છે, તેમાં 5386 ન્યુક્લિયોટાઇડ આવેલા છે, બરોબર છે। પણ જેવી રીતે તમે બેક્ટેરિયોફાજ લેમ્બડાફાજ ની જો વાત કરો તેમાં 48502 બેઝ પેર, બેઝ પેરમાં બેઝ પેરની અંદર હંમેશા જે છે ને લેન્થ માપવામાં આવે। બેઝ પેર એટલે શું એ હું તમને અહીંયા સમજાવી દઉં એટલે ખ્યાલ આવે, આગળ મારે આની ચર્ચા કરવાની છે તમારી સાથે પણ તોય છતાં તમને થોડુંક વધારે અહીંયા ડિટેલમાં ક્લિયર થાય। બેઝ પેર એટલે મિત્રો આ માની લો કે એડેનાઇન છે, બરોબર છે, તો એની સામે તમે જાણો છો કે એડેનાઇન ની સામે જે છે એ શું હશે? તો એડેનાઇન ની સામે થાઇમિન હશે, તો આ એક બેઝ પેર થઈ ગઈ। એની બાજુમાં તમે જોવા જાઓ તો આ ગ્વાનિન છે, બરોબર છે, તો એની સામે તમને ગ્વાનિન ની સામે જે છે, બરોબર, એ તમને સાઇટોસિન જોવા મળશે, તો આ બીજી બેઝ પેર થઈ ગઈ।
અને બેઝ પેર કેવા છે, બેઝ એટલે કે નાઇટ્રોજન બેઝ અને પેર એટલે કે જોડીઓ, બરોબર છે? તો આ બેઝ પેર ની વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો હવે એ ઉપરથી તમે જુઓ તો ઇકોલાઈ નું તમને કેટલું કીધું, 4.6 × 10⁶ બેઝ પેર, અને માણસ નું કેટલું કીધું તો કે 3.3 × 10⁹, 10⁹ જેટલી બેઝ પેર એના ડીએનએ ની આપણને લેન્થ આપેલી છે, જનીન દ્રવ્ય ની આપણને લેન્થ આપેલી છે. આગળ વાત કરીએ આપણે. હવે આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. પોલીન્યુક્લિઓટાઇડ, હવે ડીએનએ ને પોલીન્યુક્લિઓટાઇડ શા માટે કહેવામાં આવે છે? ન્યુક્લિઓટાઇડ શું છે એ આપણે આગળ ચર્ચા કરીએ, પણ પહેલા આપણે એ સમજી લઈએ કે ડીએનએ ને પોલીન્યુક્લિઓટાઇડ કેમ કહેવામાં આવે છે. કારણ કે ડીએનએ ની એન નંબર ના ન્યુક્લિઓટાઇડ જે છે ને એ એકબીજાની સાથે જોડાઈ, એન નંબર ના ન્યુક્લિઓટાઇડ એકબીજાની સાથે જોડાઈ અને એક પોલિમર બનાવે જેનું નામ ડીએનએ છે, એટલે આપણે એને શું કહીએ છીએ, પોલીન્યુક્લિઓટાઇડ, બરોબર છે? હવે એક ન્યુક્લિઓટાઇડમાં કેટલી વસ્તુ આવેલી હશે? તો મિત્રો પહેલા તો એક ન્યુક્લિઓટાઇડ ની અંદર છે નાઇટ્રોજન બેઝ આવેલા છે. નાઇટ્રોજન બેઝ જે છે ને એની અહીંયા આપણે 5 નાઇટ્રોજન બેઝ ની વાત કરશું. હવે તમારી માટે આ વસ્તુ ક્લિયર છે, એડેનાઇન, ગુઆનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિન, ક્લિયર છે તમારી માટે, બરોબર? હવે તમે એ પણ જાણો છો, પણ એના બેઝ વિશે ડિટેલમાં વાત કરીએ તો નાઇટ્રોજન બેઝ મૂળ બે પ્રકારના કયા કયા, તો કે એક જે છે પ્યુરિન બેઝ છે ને, બીજા જે છે ને પિરિમિડિન બેઝ છે. પ્યુરિન બેઝમાં કયા કયા આવશે, તો કે એડેનાઇન અને ગુઆનિન, એટલે મેં અહીંયા લખેલું છે શોર્ટમાં એ અને જી. અને પિરિમિડિનમાં ક્યાં આવશે, તો કે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિન. તમે જાણો છો કે ડીએનએ ની અંદર થાઇમિન હશે, જ્યારે આરએનએ ની અંદર યુરેસિલ હશે, બરોબર છે? આ વિશે આપણને ક્લિયર છે. હવે મિત્રો વાત કરવી છે શર્કરાની. 5 કાર્બનની બનેલી પેન્ટોઝ ની શર્કરા છે એ ડીએનએ ના અને આરએનએ ના બંધારણમાં આવેલી હોય, પણ બંને વચ્ચે ક્યાંક આપણને ડિફરન્સ જોવા મળે છે, એ શું છે? તો કે જો ડીએનએ ની તમે વાત કરો છો ને તો ડીએનએ ને ડીઓક્સિરીબો કહેવાય. ડીઓક્સિરીબો કહેવા માટેનું કારણ એ છે કે 5 કાર્બન ની બનેલી શર્કરામાં બીજા નંબરનો જે કાર્બન હોય એમાં ડીએનએ ઉપર જે છે એ એક ઓક્સિજન ઓછો જોવા મળશે તમને, માટે એને ડીઓક્સિરીબો એવું નામ આપવામાં આવે છે. જ્યારે આરએનએ ને રિબોઝ કહેવામાં આવે છે, કારણ કે એમાં આવી રીતે ઓક્સિજન ઓછો નથી હોતો, એટલે આરએનએ પાસે જે શર્કરા છે એ રિબોઝ શર્કરા છે, એટલે એને આપણે લોકો જે છે એ રિબોઝ ન્યુક્લિક એસિડ એવું નામ આપીએ છીએ. જ્યારે ડીએનએ પાસે જે છે એ એક કાર્બન એક ઓક્સિજન ઓછો છે, માટે એની પાસે જે શર્કરા છે એની પાસે ડીઓક્સિરીબોઝ છે, કે જેમાં ઓક્સિજન નીકળી ગયેલો છે, એટલે આપણે એને ડીઓક્સિરીબો ન્યુક્લિક એસિડ એવું નામ આપીએ છીએ. તો આ બે વસ્તુ આઈ હોપ તમને ક્લિયર હશે. અને ત્રીજી તમારી સાથે વાત કરી છે એ છે ફોસ્ફેટ. ફોસ્ફરિક એસિડ ના ઘટક તરીકે જે છે ને એ હશે શર્કરા અને ફોસ્ફેટ મળીને છે ને એ ડીએનએ ની કરોડરજ્જુ ની રચના કરે. એમ કે ડીએનએ ની કરોડરજ્જુ એટલે એક પ્રકારની આખી આપણે બેકબોન બને છે, એમ કહી શકાય આપણે. કરોડરજ્જુ જેવી રચના થઈ, મતલબ પાછી એમ કેમ જોડાઈ ગયેલી લાઈન હોય એવું સ્ટ્રક્ચર બનાવે છે. તો આટલી વાત થઈ ગઈ મિત્રો ન્યુક્લિયોટાઇડ ની. આગળ વાત કરીએ આપણે ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડ વિશે. ક્લિયર કરી દઉં તો જો નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના OH સમૂહ સાથે જોડાય અને N ગ્લાયકોસિડિક બંધ વડે જોડાણ થાય તો જે રચના બને ન્યુક્લિયોસાઇડ કહેવાશે. સાઇડ એટલે એમાં બે વસ્તુ આવશે મિત્રો, યાદ રાખજો, બરોબર છે? આપણે સાઇડ બે હોય, જમણી ને ડાબી, રોડ ઉપર જતા હોઈએ તો કેમ જમણી ને ડાબી બે સાઇડ હોય, એમ સાઇડ ઉપર તમારે બે યાદ રાખવાનું, સાઇડ બે, બરોબર છે? જમણી ને ડાબી સાઇડમાં બે આવે, કોણ કોણ આવે?
આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌ પ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌ પ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.